નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અદાણી કંપનીએ કરાવી કરોડોની કમાણી, રિલાયન્સ ટાટાના રોકાણકારોને મોટો ઝટકો. કમિશનરનો આદેશ, રોડનું કામ પૂરું થશે તે જ પ્રમાણે જ કોન્ટ્રાક્ટરોને પૈસા મળશે. ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ, 16 મંત્રીઓએ પણ લીધા શપથ. દારૂ ઉત્પાદન કંપનીના રોકાણકારો માલમમાલ, 20 વર્ષમાં 1 લાખના થયા 1.42 કરોડ. સુપર ઓવરમાં પણ હાર માનવા માટે તૈયાર ન હતું ઓસ્ટ્રેલિયા, આ વર્ષે પહેલી વખત હાર્યું. ભારતના દરેક ગામમાં સંઘની શાખા હોવી જોઈએ, મોહન ભાગવત. બીજેપી ધારાસભ્યને જીપ લપસી, કહ્યું અપક્ષમાંથી ચૂંટણી લડશો તો ચલાવી દઈશું બુલડોઝર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ફરી એકવાર શપથ લેવા જઈ રહ્યા છે, જેને વધાવવા માટે નસવાડી તાલુકાના અંતિયાર વિસ્તારના ભાજપના હોદ્દેદારોથી લઈને કાર્યકરો ગાંધીનગર આવવા વહેલી સવારથી જ રવાના થયા. છોટે કાકરોલી હાલોલ ખાતે શ્રી છગન મગનલાલજી પ્રભુના નીત નિર્મિત નવીન હવેલીમાં પ્રભુને પુનઃસ્થાપિત કરાયા ત્યારે આ શુભ ઘડીએ વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા હતા. ધાગંધ્રા ખાતે ઇનરવ્હીલ ક્લબ ઓફ ધાગંધ્રા દ્વારા સ્ત્રીઓને સશક્તિકરણ માટે કાર્ય કરતી સ્ત્રીઓને સર્ટી આપીને સન્માનિત કરવામાં આવી હતી. ઇકબાલગઢ ગામમાં રેલવે ઓવરબ્રિજ પર બ્રિજ બનાવ્યા બાદ હજુ સુધી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં. ગાંધીનગર ખાતે યોજાયો શપથવિધિ સમારંભ, મંત્રીઓએ લીધા શપથ. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના તાજપુર કુવી પાસે અમદાવાદથી હિંમતનગર તરફ જઈ રહેલી બસની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, તો કારમાં સવાર 3નો આબાદ બચાવ થયો હતો. તો આ સાથે સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.